ન્યૂઝ હાઈ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 9, પાઠ 8, ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો. આમુખના આધારસ્તંભો. આમુખના જે 3 આધારસ્તંભો છે, લોકશાહી, સમાજવાદી અને બિનસાંપ્રદાયિકતા, આ 3 આમુખના જે આધારસ્તંભો છે જેનામાં આપણે લોકશાહીનો અભ્યાસ આગળના વિડીયોમાં કરી ગયા છીએ. આજના આ વિડીયોની અંદર આપણે લોકશાહીનો બીજો એક જે આધારસ્તંભ છે, સમાજવાદી, એનો આપણે અભ્યાસ કરવાનો છે. ભારતમાં 1976માં કટોકટી શાસન દરમિયાન બંધારણના 42મા સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો છે. 1976માં કટોકટી શાસન દરમિયાન જે બંધારણમાં 42મો સુધારો કરવામાં આવ્યો, તે 42મા સુધારા દ્વારા આમુખની અંદર સમાજવાદી શબ્દ છે એ પાછળથી અલગથી ઉમેરવામાં આવ્યો છે. ભારતીય બંધારણની મોટાભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાંધીને કલ્યાણ રાજ સ્થાપવાનો મૂળ ઉદ્દેશ છે. બંધારણની જે જોગવાઈઓ છે, એટલે કે જોગવાઈ એટલે કે એક પ્રકારની ભલામણ, એની અંદર સામાજિક ક્રાંતિ એટલે કે સમાજનો ઉદ્ધાર થાય, સમાજનો ભલું થાય, સમાજ છે એ આગળ વધે, જેની અંદર આર્થિક સમાનતા એટલે કે બધા લોકો ભારતના આર્થિક રીતે, પૈસાકીય રીતે સમાન હોય એ રીતે કલ્યાણ રાજ, એટલે કે એનો જે મૂળ ઉદ્દેશ છે, હેતુ છે, કે ભારતના જે બધા જ લોકો છે, એ એક સરખા, એક સમાન રીતે, આર્થિક રીતે, પૈસાની દ્રષ્ટિએ સમાન હોય એ એનો મુખ્ય હેતુ છે. અને એવી રીતે કલ્યાણ રાજ્ય એટલે કે એક સારામાં સારું રાજ્ય સ્થાપવાનો એનો હેતુ છે. આમુખમાં તમામ નાગરિકોને સામાજિક, રાજકીય તેમજ આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાની સ્થાપનાનું ધ્યેય રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાખવામાં આવ્યું છે. એટલે કે સમાજ એવો હોવો જોઈએ કે જેમાં આર્થિક રીતે, સામાજિક રીતે બધા જ જે લોકો છે તે બધાને એક સમાન, એક સરખું ન્યાય મળવું જોઈએ. આ એનો મુખ્ય સિદ્ધાંત છે, જે સમાજવાદી સ્થાપવાનો જેનો મુખ્ય હેતુ આપણે કહી શકીએ. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત એટલે કે જે વડાપ્રધાન, મુખ્યમંત્રી, રાષ્ટ્રપતિ અને આપણા જે દેશ ચલાવે છે તે બધા જ લોકોને માર્ગદર્શન કરતા સિદ્ધાંતો બંધારણમાં લખેલા છે, એનો ઉદ્દેશ્ય એક જ છે. સમાજ રચના એવી હોય કે જેનામાં બધાને એક સમાન, એક સરખો ન્યાય મળી રહે. સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી. રાષ્ટ્રીય સંસાધનો એટલે કે જેનામાંથી દેશને અથવા તો દેશના લોકોને ફાયદો થતો હોય,
જંગલો જેમ કે ખાણો ખનીજો જેનામાંથી લોકોને ખનીજને બધું મળતું હોય, પેટ્રોલિયમ હોય કે વૃક્ષ હોય કે નદીઓનું પાણી હોય, એ બધી જ વસ્તુઓ એની અંદર આવી જાય છે રાષ્ટ્રીય સંસાધનની અંદર. ઉત્પાદન અને વિતરણની ન્યાયયુક્ત વહેંચણી. ન્યાયયુક્ત વહેંચણી એટલે કે જેટલા પ્રકારના લોકો છે ભારતની અંદર, એટલે કે ભારતમાં જે બધા પ્રકારના બધા વર્ગના જે લોકો છે તેમની વચ્ચે આ જે મિલકત છે તે સમાન રીતે સરખી રીતે વહેંચવામાં આવે એવી વ્યવસ્થા હોવી જોઈએ. ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય. હવે ઉત્પાદન અને વિતરણ એટલે કે જે વસ્તુ બનાવી હોય અથવા તો વસ્તુ છે એનો વિતરણ કરવાનું હોય અલગ અલગ જગ્યા હોય, તો એ બધી જે વ્યવસ્થા છે એ રાજ્ય છે એટલે કે સરકાર છે એમના હસ્તકમાં હોય છે. કોઈ પણ પ્રાઇવેટ કંપનીઓને એને હસ્તકમાં આપવામાં આવેલ નથી. રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય. હવે રાજ્યની અંદર જે વિવિધ વિસ્તારો હોય જેનામાં અલગ અલગ જે વ્યવસાયો છે એની અંદર કાર્ય કરતા લોકો હોય છે, એટલે કે રાજ્યમાં જે અલગ અલગ એરિયામાં કામ કરતા લોકો હોય એની જે આવક હોય એનામાં અસમાનતા, એટલે કે કોઈકની આવક છે એ વધારે હોય, કોઈકની આવક ઓછી હોય, એટલે કે કોઈક વ્યક્તિ છે કે જેની આવક 15,000 છે અને કોઈક એવો વ્યક્તિ છે કે જેની આવક છે એ 2,000 રૂપિયા હોય, એવી જે અસમાનતા હોય છે તો તે ઓછી થાય એવો પણ એક હેતુ છે એ બંધારણની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કે એક સરખી આવક થાય અને બધાનું જે જીવન ધોરણ છે એ એક સમાન એક સરખું રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોય, એટલે કે કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિ જે છે એ કેન્દ્રિત થયેલી ન હોવી જોઈએ. એટલે કે કોઈ એક વ્યક્તિ છે અથવા તો કોઈ એક કંપની છે તો બધી જ સંપત્તિ છે એ એક સાથે એ ભેગી કરી ન લે એવી પણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. જો કોઈ કંપની અથવા કોઈ વ્યક્તિ છે એ બધી જ સંપત્તિ એક સાથે ભેગી કરી લેતો હોય છે અથવા તો કેન્દ્રિત કરી લેતો હોય છે તો જેના લીધે ખૂબ જ બહુ મોટું નુકસાન પણ થતું હોય છે. સૌને સ્વાસ્થ્ય અને ગૌરવપૂર્વક વિકાસની તકો અને સગવડો પ્રાપ્ત થાય. સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્વક વિકાસની તક મળે એટલે કે દવાખાનાથી લઈને આગળ વધવાની બધા જ પ્રકારની તકો એમને મળવી જોઈએ. સામાજિક કલ્યાણ સાધવાનો અને ગરીબ તવંગરના ભેદોને નાબૂદ કરી ને લોકોનું જીવન ધોરણ ઊંચું લાવીને તેઓમાં સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાના પ્રયત્ન કરવા. સમાજના જેટલા પણ વર્ગો છે, જેટલા પણ લોકો છે એ બધાનું કલ્યાણ થાય, બધા સારું એવું જીવન જીવે અને ગરીબ અને તવંગર એટલે કે કોઈ વ્યક્તિ છે એ ગરીબ છે અને કોઈ વ્યક્તિ છે એ પૈસાદાર છે એવા જે ભેદભાવો છે એને પણ દૂર કરવામાં આવે, નાબૂદ કરવામાં આવે અને જે લોકોનું જીવન ધોરણ છે ઊંચું લાવીને એટલે કે જે રીતે એ લોકો જીવન જીવતા હોય તેમની જે સવલતો જે પ્રાપ્ત થતી હોય તો એ બધી સવલતો સગવડો એનામાં દિવસે દિવસે વધારો થતો જાય અને સારું જીવન જીવે તેનો મુખ્ય ઉદ્દેશ છે. અને તેનામાં સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવા. અને એના સિવાય સમાજના જે વર્ગો છે
તો એમનું પણ આર્થિક રીતે કલ્યાણ થાય, એટલે કે બધા જ વર્ગોને સમાન આવકની તકો પ્રાપ્ત થાય, એ પણ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. બંધારણમાં રાજ્યોને માર્ગદર્શન આપેલ છે. આ બધી જ વસ્તુઓ માર્ગદર્શન એ બંધારણની અંદર બધા જ રાજ્યોને આપવામાં આવેલ છે. તેથી ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે. એટલા માટે ભારત છે અને ભારતનું જે બંધારણ છે, ભારતીય બંધારણ, એ એક સામાજિક દસ્તાવેજ છે કે જેની અંદર સમાજના લોકોનું કલ્યાણ થાય અને એમનું જીવનધોરણ સુધરે અને આખો જે સમાજ છે, બધા જ વર્ગો છે, કેવી રીતે આગળ વધી શકે એ મુખ્ય હેતુ એની અંદર સમાવેશ કરવામાં આવેલ છે.